ભાવનગર અમદાવાદ શોર્ટ રૂટ પર આવેલ નિર્મા કંપનીના મજૂરોએ વતન જવાની માંગ સાથે હોબાળો મચાવ્યો હતો અને બસના કાચ તોડી પાડ્યા હતા। ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો। લોકડાઉન 3 શરૂ થતા સરકાર દ્વારા પરપ્રાંતીય શ્રમિકોને વતન જવાની મંજૂરી અપાતા છેલ્લા એકાદ અઠવાડિયાથી દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલા પરપ્રાંતીય શ્રમિકો વતન જઈ રહ્યા છે। ત્યારે ભાવનગર અમદાવાદ શોર્ટ રૂટ પર આવેલ નિર્મા કંપનીમાં કામ કરતા શ્રમિકોએ વતન જવાની માંગણી સાથે આજે હોબાળો મચાવી બસના કાચ ફોડી દેતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને મામલો થાળે પાડ્યો હતો। અમદાવાદ શોર્ટ રૂટ પર કાળા તળાવ નજીક આવેલ નિર્મા કંપનીમાં કામ કરતા શ્રમિકો દ્વારા પોતાના વતન જવાની માંગ કરી હતી। તેઓને બસમાં બેસાડી ભાવનગર લવાયા હતા અને આરોગ્ય તથા વહીવટી મંજૂરીનું જણાવી મજૂરોને પરત લવાતા પરપ્રાંતીય મજૂરો વિફર્યા હતા અને કંપનીની બસના કાચ ફોડી હોબાળો મચાવ્યો હતો અને ગેટને તાળા મારી દીધા હતા। પોતાને વતન જવાની ઉગ્ર માંગ કરી આ અંગે પોલીસને જાણ કરાતા ભાવનગરથી પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો। જો કે આ અંગે હજુ કોઈ સામે ફરિયાદ ન નોંધાવાઈ હોવાનું જાણવા મળ્યું છે। પરપ્રાંતીય શ્રમિકોને ટ્રેન કેન્સલ થઈ હોવાના કારણે પરત લવાયા હોવાનું પણ જાણવા મળ્યું છે। રાજ્યના મોટા મોટા ઉદ્યોગપતિઓ સરકારને જાણે ખીચામાં રાખતા હોય તેવો ઘાટ ઘડાયો છે। એક બાજુ સરકાર કહે છે કે કોઈ પણ વર્કરો હોય તેને પૂરો પગાર આપવામાં આવશે લોકડાઉન દરમિયાન। જે કોઈ બીજા રાજ્યમાંથી અહીં મજૂરો આવ્યા હોય તેને રાશનની ખાવાની અને તમામ વ્યવસ્થા કરવામાં આવશે, ત્યારે બીજી તરફ કંપનીના માલિકો દ્વારા યાન કેન પ્રકારે અધિકારીઓને પૈસા ખવડાવીને યા અધિકારીઓને સાચવીને આજે જે કહેવાય કે મજૂર કમિશનર છે તેની દ્વારા કોઈ પણ જાતની આમાં કાર્યવાહી કરવામાં આવતી નથી અને આજે નિર્મા કંપનીના 2000 જેટલા કર્મચારી જે આંતરરાજ્યના છે તેઓએ પથ્થરમારો કર્યો હતો। તેની 4 ગાડી ઉપર પથ્થરમારો કર્યો અને એક બહુ ભયંકર આંદોલન થયું હતું અને તે સમયે તાત્કાલિક અસરથી પોલીસ દોડી ગઈ હતી। હાલમાં મજૂરો ક્યાં જાય, રાજ્ય સરકારે તમામ મજૂરોને સ્થળાંતરની વ્યવસ્થા કરવી જોઈએ અને જ્યાં સુધી અહીંયા રહે છે જ્યાં સુધી જે મજૂરો ગુજરાતમાં મજૂરી કરવા આવે છે ગુજરાતના ઉદ્યોગપતિને કમાઈને આપે છે તેવા મજૂરોની ચિંતા આજે ઉદ્યોગપતિ કે સરકાર કોઈ કરતું નથી। કેમેરામેન નાનુ ચુડાસમા સાથે પ્રદીપ શુક્લ, વિટકોસ ન્યૂઝ, ભાવનગર।